નમસ્કાર દોસ્તો આજે આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં ફોઈડનો વ્યક્તિત્વ સિદ્ધાંત એના વિશે ચર્ચા કરીશું શિકમંગ ફ્રોઈડ એમણે જે વ્યક્તિત્વ સિદ્ધાંત આપેલો એમાં એમણે વ્યાખ્યા આપવાનું ટાળ્યું હતું પણ વ્યક્તિત્વ પર અસર કરતા પરિબળો ઘટકો અને વ્યક્તિત્વ વિકાસની અવસ્થાઓ વિશે ખૂબ સુંદર રીતે એમણે વાત કરી છે અને પાછળ જતાં એમણે બચાવ પ્રયુક્તિઓની પણ વાત કરી છે આજે આપણે એના વિશે વિસ્તૃત ચર્ચા કરીએ એ પહેલાં આપણે ફ્રોઈડ વિશે સામાન્ય પરિચય મેળવી લઈએ ફ્રોઈડનું આખું નામ હતું સિગમન ફ્રોઈડ જન્મ છઠ્ઠી મે અઢારસો છપ્પનના રોજ એક યહૂદી કુટુંબમાં જેકોલા વાક્યમાં થયો હતો અઢારસો એક્યાસીમાં તેમણે મેડિકલમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી આમ એ મનોવિશ્લેષણવાદી મનોવૈજ્ઞાનિક તરીકે ઓળખાતા હતા મનોવિશ્લેષણ કરીને વ્યક્તિના વ્યક્તિત્વનો અભ્યાસ કરતા હતા એટલે એમની અભ્યાસની રીત મનોવિશ્લેષણની રીત તરીકે ઓળખાઈ અને એમાં પણ એમણે મુક્ત સાચર્યની પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો ફ્રોઈડ મનોવૈજ્ઞાનિક તરીકે જ્યારે કામ કરતા થયા તે પહેલાં વ્યક્તિત્વનો અભ્યાસ કરવા માટે સંમોહનની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો સામેવાળી વ્યક્તિને ઇગ્નોટાઇઝ કરીને એના અંદરની વાતો જાણવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો એના કારણે પ્રોબ્લેમ એ થતો હતો કે જ્યારે વ્યક્તિ સંમોહિત થઈ જાય ત્યારે તો એ બધી વાતો કરી દે પણ જ્યારે એ સમમોહનમાંથી બહાર નીકળે ત્યારે એને કોઈ વસ્તુ યાદ નથી રહેતી એટલે આપણે મુક્ત સાચાર્યની પદ્ધતિ અપનાવી હતી એના વિશે આપણે પછી વાત કરીશું વિસ્તૃત બીજું એમનું મુખ્ય પ્રધાન એક તો ઓગણીસો દસમાં એમણે આંતરરાષ્ટ્રીય મનોવિશ્લેષક સંઘ ઇન્ટરનેશનલ સાયકો એનાલિટિક એસોસિએશનની સ્થાપના કરી અને સૌથી વધુ તો વિશ્વને માનવ વ્યક્તિત્વ અંગે વિચારવાનો એક નવો માર્ગ બતાવ્યો વિચારવાની એક નવી રીત બતાવી સંપૂર્ણ આપણે એના વિશે વાત કરીએ છીએ હવે એમનું મૃત્યુ ત્રેવીસમી સપ્ટેમ્બર ઓગણીસો ઓગણ રોજ થયું હતું હવે ફ્રોઈડે જે વ્યક્તિત્વનો સિદ્ધાંત આપ્યો એમાં થોડા એમણે જે પાયાના ખ્યાલો વિકસાવ્યા હતા એની થોડી વાત કરી લઈએ પછી એમના વ્યક્તિત્વ સિદ્ધાંત વિશે વાત કરીએ એમણે જે પર્સનાલિટી થિયરી માટે જે બેઝિક કન્સેપ્ટ આપેલા એમાં સૌથી પહેલાં એમણે વાત કરેલી ઇન્સ્ટિંકની સહસ્પૂર્ણ હવે સહસ્પૂર્ણા એટલે શું કે વ્યક્તિને કોઈ પણ સ્પૂર્ણા થાય એટલે કામ કરવાની ઈચ્છા થાય કામ કરવાની ઈચ્છા થાય એટલે શું તો વ્યક્તિમાં જે સમગ્ર શારીરિક શારીરિક ઉર્જા છે તેનો કુલ સરવાળો એટલે સહજ પૂર્ણ કોઈપણ સ્પૂર્ણા માટે તમે કામ કરવા એટલે શારીરિક ઉર્જા વપરાય ને એ જે ઉર્જાનો ટોટલ સરવાળો છે દેટ ઇઝ ઇન્સ્ટિંગ એમના મતે બીજો એક એમણે શબ્દ આપેલો ઈરોઝ જેને ગ્રીક પુરાણોમાં એ શબ્દનો અર્થ થાય છે પ્રેમનો દેવતા પરંતુ એમણે આ શબ્દનો ઉપયોગ આના માટે નહોતો કર્યો પ્રેમનો દેવતા પ્રેમ અને જાતિ આવેગો એમના પાયાના ખ્યાલો હતા પણ એમનું કેવું હતું ઈરોજ એટલે ફ્રોઈડના મતે ઈરોજ એટલે જીવવા નિષ્ફૂર્ણ આનંદ મેળવવા નિષ્ફૂર્ણ જીવનને સંતોષ આપવા માટે નિષ્ફૂર્ણ એના માટે કામ કરવા નિષ્ફૂર્ણા ઇરોઝ પછી એમણે એક બીજી વાત કરેલી મૃત્યુ નિષ્ફૂર્ણા થેનેટો એમના મતે જેમ વ્યક્તિ જન્મે છે એ દિવસથી એને ખ્યાલ હોય છે કે કોક ને કોક દિવસ તો એનું મૃત્યુ નિશ્ચિત છે એટલે મૃત્યુ સુધી પહોંચતા પહેલાં તેને સંપૂર્ણ આનંદ મેળવી લેવાની સંપૂર્ણ ઈચ્છા જાગૃત થાય છે અને એના માટે એ કામ કરતો હોય છે એના પછી એમણે શબ્દ આપેલો લિબિડો લિબિડો એનો વાસ્તવિક અર્થ થાય છે કામેચ્છા જાતિ ઈચ્છા પરંતુ ફ્રોઈડે એના માટે જે એનો જે અર્થ કાઢેલો એ જીવ શક્તિના સંદર્ભમાં વાત કરેલો જીવવા માટેની ઈચ્છા કે સ્પૂર્ણાને એમણે લિબિડો તરીકે ઓળખાવ્યો હતો ત્યારબાદ જાતિ લિબિડો જાતિ લીવીડો એટલે વ્યક્તિત્વના પ્રાથમિક પ્રેરકબળનો સ્ત્રોત છે એટલે જે એને કોઈ પણ પ્રેરણા મળે છે એ સેક્સ્યુઅલ લીબીડોના કારણે મળે છે એ જાગૃત થાય એટલે વ્યક્તિ કામ કરવા માટે આગળ વધે છે એને બીજું નામ આપેલું કામ શક્તિ તરીકે પણ એ એને ઓળખાવતા હતા આ પાયાના ખ્યાલો પછી આપણે એમણે વ્યક્તિત્વનો જે વિકાસ સિદ્ધાંતનો વિકાસ કર્યો એમાં અગત્યનું એમનું સૌથી મોટું પ્રધાન તત્વત્વ અહમ અને અધિહમ વિશેની જે એમની સંકલ્પના હતી તે છે એમના વ્યક્તિત્વ સિદ્ધાંતના પાયામાં આ ત્રણ બાબતો ખૂબ જ અગત્યની છે તત્વ જેને આપણે અંગ્રેજીમાં ધ ઈડ અહમ ઈગો અને અધિઅહમ એટલે સુપર ઇકો અહીંયા અહમ એટલે પેલા અભિમાન કે ગર્વના સંદર્ભમાં નથી એના વિશે આપણે વાત કરીએ છીએ આ જે ત્રણ ઘટકો છે એમાંથી તત્ત્વ એ ખૂબ જ અગત્યનું ઘટક છે એવું ફ્રોઈડનું માનવું હતું ફ્રોઈડ કહેતા હતા કે તત્વ એટલે માનસનો એ વ્યક્તિની એવી સ્ફૂર્ણા કે જે એને તાત્કાલિક આનંદ આપવા માટે પ્રેરિત કરે છે એના મનમાં જાગેલી એવી ઈચ્છા કે જેનો સંતોષ મેળવવાનો એ તાત્કાલિક પ્રયત્ન કરે છે એ માનસની ઉર્જા છે અને જો એ ઉર્જા તમારી ઈચ્છા માનસમાં જાગૃત થાય અને તમે એના માટે પ્રયત્ન કરો પ્રયત્ન પૂર્ણ ન થાય અને એવી ઈચ્છાઓ વધતી જાય ત્યારે તમારા મગજમાં ઉશ્કેરાટ પેદા થાય છે અને આ ઉશ્કેરાટ ઉપર નિયંત્રણ ન આવે ત્યારે વ્યક્તિનું વ્યક્તિત્વ વ્યથિત વ્યક્તિત્વ બને છે અને આ તત્વ દરેક વ્યક્તિમાં જન્મજાત હોય છે તત્ત્વનો મુખ્ય હેતુ છે કોઈપણ હિસાબે વ્યક્તિને સંતોષ આપવો આનંદ મેળવવો ઈચ્છા થઈ એને પૂર્ણ કરો સંતોષ મેળવો આનંદ મેળવો અને આ આનંદ મેળવવાના ચક્કરમાં એ વાસ્તવિકતા જોતું નથી એની આત્મલક્ષી વાસ્તવિકતા પ્રમાણે કામ કરે છે દાખલા તરીકે આપણે જોઈએ તો એક નાનું બાળક છે એણે કોઈની પાસે એણે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે એ રડે એને સંતોષ ના મળે ત્યાં સુધી રડતું રહેશ એની આત્મલક્ષી વાસ્તવિકતા છે કે એની ભૂખ છે એને ભૂખ મિટાવવાની જરૂર છે એટલે જ્યાં સુધી એની ભૂખ દૂર ન થાય ત્યાં સુધી એને સંતોષ મળતો નથી બીજું એક ઉદાહરણ જોઈએ તો ઘણી વખત આપણે નાના બાળકોને જોઈએ છે કે ને એ કોઈ બીજા બાળકને રમતા જુએ એના હાથમાં રમકડું જુએ તો એ લેવા માટેની જીત કરે છે એનું તતત્વ જાગૃત થાય છે એને મેળવવાની તાત્કાલિક ઈચ્છા થાય છે અને એ લેવા માટેના સંપૂર્ણ પ્રયત્નો કરે છે પણ એને ન મળે તો પછી એ રડે છે પણ આ એને સંતોષ ન મળવાને કારણે એનું તત્ત્વ પડે એને નિયંત્રણ મૂકવું પડે છે અને જો એને સંતોષ મળી જાય તાત્કાલિક તે રમકડું મળી જાય તો તેને સંતોષ મળે છે બીજું એક ઉદાહરણ જોઈએ આપણે તો વિદ્યાર્થી તરીકે તમે પરીક્ષા આપવા માટે બેઠા હો ત્યારે ત્રણ પરિસ્થિતિ ઊભી થાય ક્યાં તો તમે ખૂબ જ સારું વાંચીને આવ્યા હો તો તમારે બીજા કોઈની ચિંતા કરવાની જરૂર નથી તમને જે આવડે એ લખી દો બીજો રસ્તો છે વાંચીન નથી આવ્યા કોપી કરવાનું મન થાય છે કોઈ જોતું નથી તો કોપી કરી લેવું એમાં તત્વ જાગૃત થાય છે કે ગમે તે હિસાબે મારે સારા માર્ક્સ લાવવા છે તો ચોરી કરે છે બાજુમાંથી જોઈ લે છે એની તત્ત્વ છે એને સંતોષ આપવાનો પ્રયત્ન કરે છે એની ઈચ્છા તો માર્ક્સ વધારે લાવવાની ઈચ્છા છે બીજું એક ઉદાહરણ જોઈએ તો વ્યક્તિને ખૂબ પૈસા કમાવાની ઈચ્છા થાય સીધા રસ્તે પૈસા મળી જાય તો તો ઠીક છે સીધા રસ્તે પૈસા ના મળે તો એ ખોટા રસ્તા આપતા હવે ચોરી કરે છે એ એની આત્મલક્ષી વાસ્તવિકતા છે કે એને પૈસાની જરૂર છે પેલા વિદ્યાર્થીને માર્ક્સની જરૂર છે પેલાં બાળકને રમકડાની જરૂર છે પેલા નાના બાળકને ભૂખ લાગેલી છે દરેકને પોતાની આત્મલક્ષી વાસ્તવિકતા સંતોષવાની ઈચ્છા થાય છે અને એના માટે પોતાની રીતે રસ્તા કાઢી લે છે અને આ રસ્તા બતાવે છે તત્વો માનસની એવી ઉર્જા કે તાત્કાલિક સંતોષ માગે છે એ આને આવા રસ્તા બતાવે છે જો એની ઈચ્છા સંપૂર્ણ પૂર્ણ થઈ જાય તો તો સંતોષ મળી જાય છે અને ઈચ્છા પૂર્ણ ન થાય તો પાછા વ્યક્તિ આ વ્યક્તિના મનમાં વ્યાકુળતા પેદા થાય છે અને આ વ્યાકુળતા દૂર કરવા માટે પાછા બી બે રસ્તા અપનાવે છે એક રસ્તો છે કે જેણે ફોઇડે નામ આપ્યું છે પ્રતિક્ષિપ્ત ક્રિયા રિફ્લેક્સ એક્શન રિફ્લેક્સ એક્શન પ્રતિક્ષિપ્ત ક્રિયા એટલે કુદરતમાં અથવા તો વાતાવરણમાં પેદા થતાં કોઈપણ ઉદ્દીપક સામે વ્યક્તિની પોતાની રીતે સ્વયંભૂ રીતે પ્રતિચાર આપવાની જે પ્રક્રિયા છે તેને પ્રતિક્ષિપ્ત ક્રિયા તરીકે ઓળખાવે છે વ્યક્તિ કહે છે કે જ્યારે એના મનમાં ફ્રોઈડ કહે છે કે જ્યારે વ્યક્તિનું તત્વ જાગૃત થાય છે એના મનમાં કોઈ કામ પૂર્ણ કરવાની ઈચ્છા થાય છે તો એ ગમે તે ભોગ એને મેળવવાનો પ્રયત્ન કરે છે એ એ વાસ્તવિક પરિસ્થિતિનો અભ્યાસ નથી કરતું વાસ્તવિક પરિસ્થિતિ જોતું નથી દાખલા તરીકે આ ચિત્રમાં તમે જુઓ છે એક બાળક રમકડા સાથે રમી રહ્યું છે બીજા બાળકને રમકડું લેવાનું મન થયું એટલે એ રમકડું એનું છે કે નહીં એની એની ચિંતા નથી પણ એ રમકડું છીનવવાનો પ્રયત્ન કરે છે દેટ ઇઝ પ્રતિક્ષિત પ્રક્રિયા કે તમારા મનમાં જે ઈચ્છા થઈ એને પૂર્ણ કરવાનો સંપૂર્ણ પ્રયત્ન કરો વાસ્તવિકતાને ન જુઓ તમારી જે આત્મલક્ષી વાસ્તવિકતા છે એને જુએ વાતાવરણની વાસ્તવિકતા ન જુઓ વ્યવહારિક વાસ્તવિકતા છે એના વિશે તમે વિચાર ના કરો તતત્વનું આ જ કામ છે તત્વ વ્યક્તિને સંપૂર્ણ આનંદ આપવાની વાત કરે છે એટલે તતત આ આના સંદર્ભમાં જ ફ્રોઈડનો આ વ્યક્તિત્વ સિદ્ધાંત સુખવાદ તરીકે પણ ઓળખાયો કારણ કે આનંદ મેળવવો એ આનો મુખ્ય હેતુ છે એ આપણા માણસનો એક ભાગ છે આપણા માનસની એક ઉર્જા છે જે વ્યક્તિને આ રીતે કામ કરવા માટે પ્રેરિત કરે છે હવે જો પ્રતિક્ષિપ્ત ક્રિયા દરેક જગ્યાએ તો શક્ય નથી દાખલા તરીકે આપણે કોઈ વ્યક્તિને પસંદ ના કરતા હોય ને એ આપણને આવીને ધમકાઈ જાય ને આપણા મનમાં એવી ઈચ્છા થાય કે આપણે એને મારી દઈએ પણ એ આપણા કરતાં વધારે તાકાતવાળો છે એટલે એ તો શક્ય જ નથી ઘણી વખત એવું બને છે કે મનમાં કોઈ ઈચ્છા જાગૃત થાય ને એ ઈચ્છા પૂર્ણ કરવા માટેની આપણી તાકાત ના હોય તો એના સપના જોઈએ છે આપણે જેણે ફ્રોઈડે પ્રાથમિક પ્રક્રિયા તરીકે ઓળખાવી છે નાના બાળકોને આપણે જોતા હોઈએ છીએ ઘણી વખતે કે રમતા રમતા એ કાર ચલાવવાની એક્ટિંગ કરતા હોય કે સ્કૂટર ચલાવવાની એક્ટિંગ કરતા હોય એમને એક શોખ છે કે કાર ચલાવી એમને એક શોખ છે કે સ્કૂટર ચલાવવું છે પણ એ નથી કરી શકતા તો બસ આમ દીવા સ્વપ્નમાં અથવા તો એક્ટિંગ એ રીતે કરે કે જાણે કાર કારમાં બેસી ગયા છે ને કાર ચલાવી રહ્યા છે ઘણી વખત વ્યક્તિની ઈચ્છા એવી પૂર્ણ નથી થતી તો એ સપનાઓ જુએ છે દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે કે એને ખૂબ સરસ રાત રચીલાવાળું મકાન બનાવવું છે એના માટે એને પૈસાની જરૂર છે પણ હવે પૈસાની સગવડ કરી શકતો નથી પણ પાછું એને એનું મન કહે છે કે મારે તો બહુ જ સરસ મકાનમાં રહેવું છે શું કરે બધા પ્રયત્નો કરે છે પૈસા ખૂટે છે શું કરે તો કે સપના જુએ છે એ પ્રાથમિક પ્રક્રિયા છે એટલે તત્વની ઈચ્છાઓને આ રીતે તમે વાળી દો આ જ સપના પછી વ્યક્તિને રાત્રે પણ સ્વપ્નમાં એવી વસ્તુઓ જોવા મળતી હોય છે જે એના મનમાં આવી ઈચ્છાઓ જે નિયંત્રિત થઈ ગઈ હોય છે અંકુશિત થઈ ગઈ હોય છે જે પૂર્ણ ન થઈ હોય એ બધી ઈચ્છાઓ આ રીતે જોવા મળે છે પરંતુ પાછી આમાં પણ એક પ્રોબ્લેમ છે એક સમસ્યા છે કે તમારે તત્વની ઈચ્છા થઈ માનસિક રીતે થઈ કે કુદરતી રીતે તમારે તત્વ તમને કંઈ કામ કરવા માટે પ્રેરિત કરે અને એ પૂર્ણ ન કરી શકે તો દરેક જગ્યાએ તમે સપના ના જોઈ શકે દાખલા તરીકે કોઈ વ્યક્તિ ખૂબ જ છે એને ભૂખ લાગી છે હવે ભૂખ એક એવી વસ્તુ છે કે એ બીજી રીતે જે ખોરાક સિવાય એટલે આવા ટાઈમે પ્રાથમિક પ્રક્રિયા પણ કામમાં નથી આવતી એવું ના બને કે વ્યક્તિને ભૂખ લાગીએ તો મસ્ત પીઝાનું સપનું જુએ ને મસ્ત રોટલીનું સપનું જુએ કે પછી ખૂબ સારા પકવાનનું સપનું જોઈને બેસી રહે ને એની ઈચ્છા પૂર્ણ કરી દે એ શક્ય નથી એટલે આ બંને પ્રાથમિક પ્રક્રિયા પણ શક્ય નથી અને પ્રતિક્ષિપ્ત ક્રિયા પણ શક્ય નથી પણ તત્તોને કારણે આ બંને કરવાનું ઈચ્છા તો વ્યક્તિને થાય છે ગમે તે રીતે એની ઈચ્છાઓને એને ડાંબવી પડે છે એના માટેના આ બે રસ્તા છે તેમ છતાં પણ વ્યક્તિની ઈચ્છા પૂર્ણ ન થાય એનું તત્વ શાંત ન થાય તો શું આ બંને ક્રિયા કામમાં ન આવે તો શું તો ફ્રોઈડ કહે છે કે જ્યારે આવી સમસ્યા ઊભી થાય છે ત્યારે અહમ આવે છે બીજું ઘટક અહમ ઈગો ઈગો એટલે પેલા અભિમાનની વાત નથી ગર્વની વાત નથી ઈગો એટલે વ્યક્તિને વાસ્તવિક પરિસ્થિતિનું જ્ઞાન કરાવે છે તતત થઈ એટલે મારે મારી ઈચ્છા પૂરી કરી દેવી નહીં એ વાતાવરણને જુએ છે બાહ્ય પરિબળોને જુએ છે આત્મલક્ષી વાસ્તવિકતા અને વ્યવહારિક વાસ્તવિકતા વચ્ચેનો ભેદ પાડવાનું કામ કરે છે પરીક્ષામાં મારે ચોરી કરવી છે એ આત્મલક્ષી વાસ્તવિકતા છે પણ વાતાવરણની વાસ્તવિકતા એવી છે કે ત્યાં સુપરવાઇઝર હાજર એટલે અત્યારે હું ચોરી ન કરી શકું અહમ તેને આ સમજાવે છે બાહ્ય પરિબળોથી વ્યક્તિ નિયંત્રિત થાય છે અને વાસ્તવિકતાને ધ્યાનમાં રાખે છે અને આ વાસ્તવિકતાનું સમજ આપવાનું કામ એને શિક્ષકો કરે છે માતા પિતા કરે છે અને એના તત્વને કોઈપણ રીતે નિયંત્રિત કરવાનું કામ સમાજમાં અને અથવા કુટુંબના વડીલોનું હોય છે અહમ પછી આવે છે ત્રીજું માનસ સુપર ઇગોનું અધિઅહમનું અહમ બાહ્ય પરિબળોથી નિયંત્રિત નથી એ વ્યક્તિત્વનું નૈતિક અને સામાજિક પાસું રજૂ કરે નૈતિક અને સામાજિક એટલે કોઈ પણ સંજોગો હોય તો મારે સમાજ વિરોધી કામ ન કરવું મારે અનૈતિક કામ ન કરવું વ્યક્તિને આવી જે ઈચ્છા છે આવી જે સ્પૂર્ણા છે દેટ ઇઝ અહમ બાહ્ય નિયંત્રણની જરૂર નથી ત્યાં આગળ વાસ્તવિકતા કરતાં આદર્શને વધુ મહત્ત્વ આપે છે વાસ્તવિક પરિસ્થિતિ ગમે તેટલી ગમે તેવી હોય દાદા તરીકે આ ચિત્રમાં જોઈએ છે આપણને સુપરવાઇઝર દેખાતા નથી બધા પરીક્ષા આપવા માટે બેઠા જ પણ કોઈ આજુબાજુ જોતું નથી દેટ ઇઝ અધિઅહમ કે ના મારી મારું કામ છે કે આ પરિસ્થિતિમાં મારે આ રીતે વર્તન કરવું એટલે એ રીતે જ વર્તન કરવું બાહ્ય બળની મારે જરૂર નથી એ મારી અંદરની વાત છે નૈતિકતાની વાત છે આત્માની વાત છે અને આનો વિકાસ થાય છે અધિઅહમનો વિકાસ થાય છે માતા પિતા અને શિક્ષકો દ્વારા અને અધિઅહમ એક એવી વસ્તુ છે કે લાંબા ગાળે વ્યક્તિનું બાળકનું એ ચરિત્ર બની જતું હોય છે એ જો એનામાં નૈતિકતાનો વિકાસ થયો હોય નાનપણમાં તો પછી એ મોટા થયા પછી એ પ્રમાણે નૈતિકતાની રીતે વર્તન કરતું હોય છે અધિઅહ તતત્વ અને અહમ આ ત્રણેયને આપણે એકસાથે જોઈએ તો પહેલા ચિત્રમાં આપણે જોઈએ છે કે એક બાળક પરીક્ષા આપવા બેઠું છે પણ બાજુમાં બીજી બેન્ચ ઉપર બેઠેલું બાળક તતત્વની નીચે બાજુની વિદ્યાર્થીને એમાંથી કોપી કરી રહ્યું છે અહમ છે એ બાહ્ય પરિબળના કારણે વ્યક્તિને બાળકોને કોપી કરતાં રોકે છે અધિઅહમ છે કોઈ હાજર નથી તેમ છતાં પણ બાળકો શાંતિથી પોતાની પરીક્ષાના પ્રત પેપર લખી રહ્યા છે આમ તત્વ અને અધિયહમની વચ્ચે સેતુનું કામ અહમ કરે છે આ ઘટકો સિવાય પછી ફ્રોઈડે વ્યક્તિત્વ પર અસર કરનારા પરિબળોની વાત કરી છે એમાં ત્રણ પરિબળો મુખ્ય છે માનસ ઓડિપસ ગ્રંથિ ઇલેક્ટ્રા ગ્રંથિ અને ભાંડુ વયમનસ્ય માનસ એટલે માઇન્ડ માઇન્ડના ત્રણ પ્રકાર ત્રણ ત્રણ એમણે કક્ષાઓ કહી છે સબોધ માનસ પૂર્વ સબોધ માનસ અને અબોધ માનસ કોન્શિયસ માઇન્ડ પ્રી કોન્શિયસ માઇન્ડ અને અનકોન્શિયસ માઇન્ડ ઓડિપસ ગ્રંથિ ઇલેક્ટ્રા ગ્રંથિ અને સિબલિંગ રાયવલરી હવે આપણે આના વિશે વિસ્તૃત વાત કરીએ તો સૌથી પહેલાં વાત કરીએ વ્યક્તિત્વ પર અસર કરનારા પરિબળોમાં માનસ માનસમાં પણ સબોધ માનસ હવે સબોધ માનસ એટલે શું વ્યક્તિ દરેક વ્યક્તિના મગજમાં ત્રણેય માનસ હોય હવે સબોધ માનસ એટલે વ્યક્તિ તેની જે માનસિક પ્રક્રિયાથી પૂરેપૂરી સભાનું હોય અને પરિચિત હોય તેને ફ્રોઈટ સબોધ માનસની પ્રક્રિયા તરીકે ઓળખાવે છે એટલે વર્તમાનમાં તમે જે કામ કરી રહ્યા છો જેનાથી તમે સંપૂર્ણપણે જાગૃત છો અથવા તમે કામ નથી કરી રહ્યા પણ તમે જેના માટે વિચાર કરી રહ્યા છો જે તમારા મગજમાં અત્યારે વર્તમાનમાં ચાલી રહ્યું છે એ બધી પ્રક્રિયા તમારા માનસના ત્રણ ભાગોમાંથી એક સબોધ માનસના ભાગમાં થાય છે તમે સંપૂર્ણ રીતે એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને બેઠેલા છે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે ત્રણ ચિત્રો છે એમાં પ્રથમ બાળક પુસ્તક વાંચી રહ્યું છે એટલે એનું સમગ્ર ધ્યાન આપણે જોઈએ કે તલ્લીનતાથી પુસ્તક વાંચી રહી છે એટલે સમગ્ર ધ્યાન એનું વાંચન ઉપર કેન્દ્રિત છે જે એના સબોધ માનસની પ્રક્રિયા છે બીજું બીજી વ્યક્તિ છે એ વાયોલિન વગાડી રહી છે એટલે એને સંપૂર્ણ ધ્યાન એના વાયોલિન ઉપર કેન્દ્રિત થયેલું છે ત્રીજી વ્યક્તિ છે કાર ડ્રાઈવ કરી રહી છે કાર ચલાવી રહી છે કાર હંકારી રહી છે એટલે એનું સંપૂર્ણ ધ્યાન કાર ચલાવવા ઉપર કેન્દ્રિત થયેલું છે કારની જોડે એના ગિયર અને એના એક્સિલરેટરને એના સ્ટીયરિંગ અને રોડ ઉપર એનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત થયેલું છે આ વ્યક્તિ વર્તમાનમાં જે બાબત અંગે વિચારતી હોય કે જે પ્રક્રિયા કરતી હોય દિલ દઈને તે સબોધ માનસની પ્રક્રિયા તરીકે ઓળખાય છે હવે માનસનો એક બીજી બાબત એમણે પૂર્વ સબોધ માનસની વાત કરી છે હવે સબોધ માનસ એટલે શું સબોધ માનસમાં તો વ્યક્તિ જાગૃત છે સંપૂર્ણ તે બાબતને વરેલો છે સંપૂર્ણ તે ક્રિયા સાથે સંકળાયેલો છે માનસિક રીતે તેની સાથે બિલકુલ આત્મસાત થયેલો છે હવે પૂર્વ સબોધ માનસ એટલે શું કે માનસનો જે વિભાગ સબોધ માનસની સક્રિયતા સમયે એટલે કે જ્યારે તમે સબોધ રીતે સક્રિય છો એ સમયે એવી અન્ય વાતોને સંગ્રહી રાખે છે કે જેને જ્યારે પણ યાદ કરાવવામાં આવે તરત જ યાદ આવી જાય એવું માનસનો જે વિભાગ છે તેને પૂર્વ સબોધ માનસ કહે છે ને આ બધા આપણા બધાની સાથે આવું થાય છે આપણે જે વખતે જે કામ કરતા હોઈએ તે વખતે તે કામ ઉપર જ આપણું ધ્યાન કેન્દ્રિત હોય છે પરંતુ કામ કરતાં કરતાં અચાનક જ કોઈ વ્યક્તિ બીજી કંઈ વાત યાદ કરાવી દે દાખલા તરીકે આ બાળક વાંચતું હતું અને હવે એની સામે કોઈએ બીજી કોઈ વાત યાદ કરાવી હતી એકદમ હસવા માંડ્યું એટલે હવે સબોધ માનસની પ્રક્રિયા એની વાંચનની હતી પણ પૂર્વ સબોધ માનસમાં એને વિક્ષેપ પડ્યો અને એ કોઈ બીજી વાત એને યાદ આવી ગઈ ને એ હસી રહ્યો છે કાર ચલાવતા બેન છે ત્યાં આગળ કાર ચલાવતા ત્યાં સુધી ઠીક છે પણ પછી એમને કોઈ બીજી વાત યાદ આવીને એની ઉપર હસી રહ્યા છે આવું બનતું હોય છે જ્યારે આપણે એક કામ કરતા હોઈએ ત્યારે આપણું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત હોય છે ત્યાં આગળ પરંતુ એ જ સમયે કોઈ બીજી દાખલા તરીકે આપણે વાંચવા બેઠા હોઈએ તલ્લીનતાથી વાંચી રહ્યા હોઈએ અને કોઈ આવીને આપણને પૂછે કે ભાઈ તમારી ફ પહેલી શાળાનું નામ શું તો તરત જ આપણા ધ્યાનમાં એ શાળાનું નામ આવી જશે તમને કોઈ પૂછે કે ભાઈ તમારા વર્ગ શિક્ષકનું નામ શું તો તરત જ મગજમાં એ આવી જશે જ્યારે આપણે વાંચતા હતા ત્યારે એ બધું યાદ નહોતું પણ જ્યારે યાદ કરાવવામાં આવ્યું ત્યારે યાદ આવી ગયું કોઈ યાદ ના કરાવે તો પણ આપણે ઘણી વસ્તુઓ યાદ કરતા હોઈએ એ બધી વાત બાબતો આપણા પૂર્વ સબોધ માણસમાં સગ્રહિત થયેલી હોય છે એટલે આ માનસનો બીજો વિભાગ પછી ત્રીજા વિભાગની એમણે વાત કરી છે અબોધ માનસ જેને અચેતન મન પણ કહે છે અનકોન્શિયસ માઇન્ડ દરેક વ્યક્તિમાં અનકોન્શિયસ માઇન્ડ હોય છે અબોધ માનસ હોય છે અબોધ માનસ એટલે માણસનો એવો ભાગ કે જેની અંદર વ્યક્તિ તેને ના ગમતી બાબતો એને યાદ ન રાખવાની બાબતોને સંગ્રહી રાખે છે ફ્રોઈડે કહ્યું છે વ્યક્તિત્વમાં એવી પણ ઘણી પ્રક્રિયાઓ છે જે અજાણપણે વ્યક્તિ પાસે વર્તન કરાવતી હોય છે આવી પ્રક્રિયાઓને અબોધ માનસ કે અજાગૃત મને એવું નામ આપ્યું છે ફ્રોઈડે વ્યક્તિની અપૂર્ણ ઈચ્છાઓનો સંગ્રહ અબોધ માનસમાં થાય છે વ્યક્તિ જેને ભૂલી જવા માગે છે તેવા અનુભવો તેના અબોધ માનસમાં સંગ્રહિત થાય છે અબોધ માનસ અચેતન મન ઘણી બધી બાબતો આપણે આગળ વાત કરી કે તત્વની ઈચ્છા છે કોઈ ઈચ્છા જાગૃત થઈ છે ને પૂર્ણ કરવા માગે છે પણ એ પૂર્ણ નથી થતી પણ એની ઈચ્છા છે કે મારે એ પૂર્ણ કરવી જ પણ બાહ્ય પરિબળના કારણે અથવા તો અધિયમના કારણે કોઈ પણ કારણે એ ઈચ્છા આપણે દબાવી દઈએ છીએ એ ઈચ્છા દબાવી દઈએ છે તો એ આપણા માનસમાંથી જતી નથી રહેતી પણ આપણા અબોધ માનસમાં જતી રહે છે અવચેતન મનમાં જતી રહે છે અનકોન્શિયસ માઇન્ડમાં જતી રહે છે પછી કોક વખત એવા સંજોગો કોઈ ઊભા થાય તો તરત જ આપણને એ રીકોલ થાય છે એમાં એમણે વાત કરી છે કે આપણે જે વાતો ભૂલી જવા માગતા હોઈએ જે આપણને ગમતી ના હોય જે બાબતો આપણને દુઃખ પહોંચાડતી હોય જે બાબતો આપણને નિરાશ કરતી હોય વારંવાર યાદ કરવાથી આપણને તકલીફ થતી હોય પીડા થતી હોય એ બાબતો આપણે ભૂલી જવાનો પણ પ્રયત્ન કરતા હોઈએ છીએ યાદ આવે કે તરત જ મગજમાંથી કાઢી નાખવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ ખરેખર એ બધી બાબતો આપણા અચેતન મનમાં અબોધ માનસમાં સંગૃહિત થાય છે ઘણી વખત આપણે કોઈ બિહામણું દ્રશ્ય જોઈ લઈએ કોઈ જબરદસ્ત અકસ્માત જોઈ લઈએ કોઈ એવો ખરાબ બનાવ જોઈ લઈએ એ પણ આપણે ભૂલી જવા માગતા હોઈએ છીએ તો એ બધી બાતો ભૂલવા માટે આપણે જ્યારે પણ એ વાત આવે આપણા મગજમાં તેને આપણે ઇગ્નોર કરવાનો એને દૂર કરવાનો પ્રયત્ન કર્યો એ જાય છે ક્યાં તો કે એ અબોધ માનસમાં જાય છે માનસ પછી એમણે વાત કરેલી વ્યક્તિત્વ પર અસર કરનાર પરિબળ તરીકે ઓડિપસ ગ્રંથિ ઓડિપસ ગ્રંથિ ઓડિપસ શબ્દનો ઉપયોગ ઓડિપસ શબ્દ એ લાવ્યા છે ગ્રીક સાહિત્યમાંથી ગ્રીક સાહિત્યમાં એક પાત્ર આવે છે તેનું નામ હોય છે ઓડિપસ પુત્ર હોય છે એને એને માતા એના પિતાનું અજાણતા એ ખૂન કરી દે છે અને માતા જોડે પ્રેમ કરી બેસે છે લગ્ન કરી બેસે છે એના આધારે આ ઓડિપસ શબ્દ અહીંયા ફોઈડ આપણા વ્યક્તિત્વના સિદ્ધાંતમાં લાવ્યા છે એમના કહેવાનો અર્થ હતો કે બાળકનો ખાસ કરીને પુત્રનો તેના માતા પિતામાંથી જે વિજાતી હોય તેના પ્રત્યેનો પ્રેમ પુત્રનો માતા પ્રત્યેનો પ્રેમ ફ્રોઈડે પુત્રના માતા પ્રત્યેના પ્રેમના સંદર્ભમાં ઓડિપસ ગ્રંથિ શબ્દનો ઉપયોગ કર્યો છે એટલે અહીંયા પુત્રને પિતા પ્રત્યેની નફરતની વાત કરી છે પુત્રની માતા પ્રત્યેના પ્રેમની વાત કરી છે એની એની સમજ આપતા તે કહે છે કે જ્યારે બાળકનો જન્મ થાય છે એને ભૂખ લાગે છે તરસ લાગે છે એને પીડા કોઈ પણ પ્રકારની થાય છે એને કોઈ મુશ્કેલી આવે છે એ રડે છે ત્યારે સૌથી પહેલાં એની માતા એની પાસે આવે છે અને એની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરે છે એની ભૂખ સંતોષે છે એને વહાલ કરે છે એને પ્રેમ કરે છે અને જ્યારે માતા તરફથી એને ભોજન ખોરાક કે વ્હાલ મળે છે ત્યારે એને આત્મસંતોષનો અનુભવ થાય છે બાળક જેમ જેમ મોટું થતું જાય છે શરૂઆતમાં તો જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે માતા સંપૂર્ણપણે એને વરેલી હોય છે સંપૂર્ણ એનું દેખરા દેખરેખ રાખતી હોય છે પણ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ માતાની પાસે પણ બીજી જવાબદારીઓ હોય છે એટલે બાળક પ્રત્યેની એની જે સતત ચોવીસે કલાકની નજર રહેતી હતી એમાં હવે થોડો વિક્ષેપ પડવા માંડે છે પછી એના પતિ માટે સમય આપે છે કુટુંબ માટે સમય આપે છે કુટુંબમાં પણ વિશેષ કરીને પતિ માટે વધારે સમય આપવાનો પ્રયત્ન કરે છે જ્યારે બાળક નાનું બાળક એટલે કે પુત્ર બાળક જ્યારે આ જુએ છે ત્યારે એના મનમાં થાય છે કે મારે માતાની જરૂર છે પણ મારી માતા હવે મને ઇગ્નોર કરીને મારા પિતા સાથે વધારે સમય ગાળે છે એટલે બાળકના મનમાં પિતા પ્રત્યેની એક વેરભાવના પેદા થતી જાય છે એને એવું લાગે છે કે મારી અને માતા વચ્ચેનો દીવાલ છે કે મારા પિતા મારી માતાને મારી જોડે આવવા નથી દેતા અને આ ગ્રંથિ એના મગજમાં વિકસિત થતી જાય છે અને જો આ ગ્રંથિને દબાવી દેવામાં ના આવે દબાવી દેવામાં એટલે પરાણે નહીં પ્રેમથી સમજાવીને એની સાથે એવો વ્યવહાર કરીને જો બીજા માર્ગે વાળી દેવામાં ના આવે તો પુત્રના મનમાં પિતા પ્રત્યે ખૂબ મોટી વેરભાવના જાગૃત થાય છે અને એ જ્યારે મોટું થાય બાળક ત્યારે પણ એ વેરભાવના પિતા જોડે એની દુશ્મની ઊભી કરતા હોય છે પણ એવું દરેક કિસ્સામાં એવું નથી બનતું દરેક બાળકમાં ફ્રોઈડ કહે છે કે દરેક પુત્ર બાળકમાં આ ભાવના હોય જ છે પણ દરેક પુત્ર બાળક તેના પિતાનું સંપૂર્ણ દુશ્મન કદી નથી હોતું કેમ નથી હોતું દરેકને એ તો થાય જ છે કે મારા પિતા મારી અને માતાની વચ્ચે કેમ એવું નથી થતું તો જેમ જેમ બાળક મોટું થતું જાય છે તેમ તેમ તેને ખ્યાલ આવતો જાય છે કે તેના પિતા પણ તેની માતા જેટલા જ તેના માટે તેના માટે લાગણી ધરાવે છે તેના પિતા તેની સાર સંભાળ રાખે તેના પિતા તેના માટે કમાઈશ તેના પિતા પણ તેને પ્રેમ આપે જ્યારે મનમાં ધીમે ધીમે બાળકની આ લાગણી પેદા થતી જાય તો પિતા પ્રત્યેની વેરભાવના એની ધીમે ધીમે દૂર થતી જાય છે અને પછી એક સમય એવો આવે છે કે તેની આ વેરભાવના બિલકુલ દૂર થઈ જાય છે એટલે અહીંયા જવાબદારી આવે છે પિતાની કે જ્યારે પુત્ર બાળક મોટું થતું હોય ત્યારે એની સાથે ખૂબ જ સંયમ સાથે વર્તન કરવું પડે જો એવું કંઈ એના વ્યવહારમાં જણાય કે એ પિતાથી નફરત કરે છે તો માતા અને પિતા બંને ભેગા થઈને બાળકની સંભાળ એ રીતે લેવી જોઈએ કે એના મનની જે ગ્રંથિઓ છે એ તે દૂર થાય એટલે પુરુષ બાળક એટલે કે છોકરા માટે હોડીપસ ગ્રંથિ એક તેના વ્યક્તિત્વને અસરકારક પરિબળ તરીકે ફોઇડે કહ્યું હતું ને જો આ ગ્રંથિ બહુ મોટા પ્રમાણમાં વિકસિત થાય તો બાળકના અનુકૂલન પર એની અસર પડે છે પછી એ સામાજિક નથી બની શકતું પછી એ અન્ય વ્યક્તિઓ સાથે પણ મિત્રતાપૂર્ણ નથી રહી શકતું અને મોટા પાયે એનું મોટા થયા પછી એના વ્યક્તિત્વમાં વિક્ષેપ થતો જોવા મળે છે જે રીતે પુરુષ બાળકની આ વાત કરી છે તે જ રીતે એમણે છોકરીઓ માટેની પણ એક ગ્રંથિની વાત કરી છે અને એને નામ આપ્યું છે એમણે ઇલેક્ટ્રા ગ્રંથિ ઇલેક્ટ્રા ગ્રંથિનું નામ પણ એમણે ગ્રીક સાહિત્યમાંથી લીધું છે ઇલેક્ટ્રા નામનું એક પાત્ર આવે છે જેમાં પુત્રીને તેના પિતા સાથે પ્રેમ થઈ જાય છે એ ગ્રંથિને ધ્યાનમાં રાખીને એટલે એ ઘટનાને ધ્યાનમાં રાખીને ફ્રોઈડે આ ગ્રંથિનું નામ ઇલેક્ટ્રા ગ્રંથિ આપ્યું છે ફ્રોઈડ કહે છે કે જ્યારે છોકરી જન્મ થાય છે પછી ધીમે ધીમે મોટી થાય છે છોકરી માટે તેની માતા અને પિતા બંને શરૂઆતમાં સરખા હોય છે પણ ધીમે ધીમે પુત્રી છે એના પિતા અને માતાની તુલના કરે છે અને પિતા અને માતાની તુલના કરતાં કરતાં એને લાગે છે કે મારી માતા નબળી છે મારું શરીર પણ નબળું જ આપણે જાણીએ કે સ્ત્રીનું શરીર પુરુષના શરીર કરતાં બંધારણીય રીતે ઓછું શક્તિવાળું હોય છે એટલે છોકરી છે આ બાબત વિચારવા માંડે છે કે હું નબળી છું મારામાં પુરુષો જેટલી કે છોકરાઓ જેટલી મારામાં તાકાત નથી એનું કારણ ફક્ત મારી માતા છે કે મારી માતાનું શરીર આવું છે એટલે હું આવી છું પણ મારા પિતા તો એકદમ મજબૂત છે મારા પિતા ની જેમ જો હું બની હોત તો મારું શરીર પણ મજબૂત થાત એટલે એને માતા પ્રત્યે એક પ્રકારની આમ ભાવના જાગૃત થાય છે અને એના શારીરિક બંધારણના સંદર્ભમાં જે એ પોતાને અને આપણે જાણીએ છીએ કે બાળકોને હંમેશા એના પિતા આખા વિશ્વના મોટામાં મોટા હીરો જેવો લાગતા હોય છે અને ખાસ કરીને આ છોકરીઓમાં આ ભાવના વધારે જોવા મળે છે સમાજમાં પણ આપણે જોઈશું તો છોકરીઓ પિતા જોડે અને છોકરાઓ માતા જોડે વધુ લાગણી ધરાવતા હોય છે હવે આવા સંજોગોમાં એ માતાથી નફરત કરવા લાગે છે એટલે દૂર રહેવાનો પ્રયત્ન કરે છે પિતા સાથે વધારે નજીક રહે છે એની ભાવના પછી આગળ વધતી જાય તો પછી છોકરી મોટી થયા પછી માતા પ્રત્યે નફરત જ કરશે હંમેશા અહીંયા માતાની જવાબદારી વધી જાય છે કે જ્યારે પણ આવા કોઈ સંજોગો ઊભા થાય ત્યારે પુત્રી જોડે પ્રેમથી વ્યવહાર કરીને એને સાચી હકીકત સમજાવવામાં આવે જે આપણે આ સ્લાઇડમાં બતાવ્યું છે કે જોઈએ છે આપણે કે પુત્રી પિતા સાથે ખૂબ જ નજીક છે ધીમે ધીમે માતા પુત્રીને સમજાવે છે માતા એને અનુકૂળ બને છે અને એના મનમાંથી આ ગ્રંથિ ધીમે ધીમે દૂર થતી જાય છે અને આ ગ્રંથિ દૂર થઈ જાય તો પછી એ એને અનુકૂલનમાં કોઈ સમસ્યા ઊભી નથી થતી મોટા થયા પછી પણ પિતા અને માતાને એ અને બીજી એક વસ્તુ એ પણ એને ખ્યાલ આવે છે કે જે રીતે પિતા મારી કમાણ ઘર ચલાવવા માટે મહેનત કરે છે એ રીતે મને સાચવવા માટે મારી માતા પણ મહેનત કરે છે એટલે જેટલી મારે મારા વિકાસમાં જેટલી જવાબદારી મારા પિતા નિભાવે છે તેટલી જ મારી માતા પણ નિભાવે છે એવી સમજ આવવા માંડે છે એટલે પછી એ એનું વ્યક્તિત્વ પછી એને સામાજિક અનુકૂલન સાધવા તરફ લઈ જાય છે અને જો આવું ન થાય આ સમાજ એની અંદર વિકસિત ના થાય તો પછી મોટા થયા પછી એના વ્યક્તિત્વમાં અના અનુકૂલન પ્રત્યે બહુ મોટી સમસ્યા ઊભી થાય છે એટલે બાળકીઓ માટે છોકરીઓ માટે માતાએ ખૂબ જ ધીરજપૂર્વક અને કુનેપૂર્વક કામ કરવાની જરૂર પડે છે ત્યારબાદ એમણે અસરકાર કરનાર પરિબળમાં ભાંડુભાઈ મનુષ્ય સ્ટિબલિંગ રાઇવલરીની વાત કરેલી છે કે ઘણા કુટુંબમાં આપણે જોતા હોઈએ છીએ કે એક જ માતા પિતાને એક કરતાં વધારે બાળકો હોય છે એટલે એમનો પ્રેમ વહેંચાઈ જાય છે અને જ્યારે એક કરતાં વધારે બાળકો ઘરમાં હોય અને એમનો પ્રેમ વહેંચાઈ જાય ત્યારે દરેક બાળકને મનમાં થોડું થયા કરે કે મારા મારા માતા પિતા કે મારા પેરેન્ટ્સ કે મારા વાલી મારા કરતાં બીજાને વધારે ધ્યાન આપે છે અને તેના ભાઈ બહેનોને વધારે પ્રેમ કરે છે અને જો એની આ લાગણી એના મગજમાં ઘર કરી જાય તો પછી એ લોકોથી દૂર રહેવા માંડે છે એના ભાઈઓથી દૂર રહેવા લાગે છે એમના ભાઈઓ પ્રત્યે એના મનમાં નફરત જાગૃત થાય છે અને પછી એ સામાજિક બની શકતું નથી જૂથમાં રહી શકતું નથી ટોળામાં રહી શકતું નથી એ લોકોની વાતો સ્વીકારી શકતું નથી લોકો માટે જીવી શકતું નથી અને જ્યાં કુટુંબમાં બે બે કે બે કરતાં વધારે બાળક હોય ત્યારે આ સમસ્યા જોવા મળતી હોય છે આપણે ઘણા કુટુંબમાં જોતા હોઈએ છીએ કે એક બાળક બહુ હોશિયાર હોય ને એક બાળક પ્રમાણમાં થોડું નબળું હોય તો માતા પિતા અજાણતા જ નબળા બાળક સામે હોશિયાર બાળકના વખાણ કરતો હોય ત્યારે નબળા બાળકના મનમાં ઠેસ પહોંચે અને એ માનસિક રીતે વિકસિત થઈ જાય છે અહીંયા માતા પિતાની ખૂબ જ જવાબદારી આવી જાય છે કે તે કમસે કમ દરેક બાળકો સાથે એક સરખો વ્યવહાર કરે કદાચ કોઈ બાળક કોઈ બાબતમાં આગળ હોય ને કોઈ બાળક કોઈ બાબતમાં પાછળ હોય તો બંનેની તુલના કરવાની જરૂર નથી બંને બાળકોને તેમની શક્તિઓ મુજબ આગળ પહોંચાડવાની જરૂર છે અને બંનેની સારી બાબતોને બિરદાવવાની જરૂર છે જો આ જવાબદારી માતા પિતા સારી રીતે નિભાવે તો બાળક મોટા થયા પછી પણ એના વ્યક્તિત્વમાં કોઈ સમસ્યા ઊભી થતી નથી જો આવું ન થાય તો બાળકને અસામાજિક બનતા વાર નથી લાગતી અને ભાઈઓ સાથે દુશ્મની કરતાં એને વાર લાગતી નથી આ રીતે આપણે અસર કરનારા પરિબળો જોયા એમાં શરૂઆતમાં આપણે જોયું કે એમણે અસર કરતા પરિબળોમાં માનસની વાત કરી માણસમાં ત્રણ માણસ સબોધ માનસ પૂર્વ શબોધ માનસ અને અબોધ માનસની વાત કરી તે ઉપરાંત ઓડિપસ ગ્રંથિની વાત કરી તે ઉપરાંત એના પછી ઇલેક્ટ્રા ગ્રંથિની વાત કરી અને પછી ભાંડુ વય મનુષ્યની વાત કરી એટલે વ્યક્તિત્વ વિકાસ પર અસર કરનારા જબરદસ્ત પરિબળો છે આ પરિબળો અને તતત્વ અહમ અને અધિહમને સંપૂર્ણ આપણે સાંકળી લઈએ તો વ્યક્તિત્વમાં ગત્યાત્મકતા જોવા મળતી હોય છે એટલે દરેક વ્યક્તિનું ક્યારેક તત્વ વધારે જોર કરતું હોય ક્યારેક અહમ એનું વધારે જોર કરતું હોય ત્યારે જ્યારે ક્યારેક એનું અધિઅમ વધારે જોર કરતું હોય આપણે એવું ન કહી શકીએ કે દરેક વ્યક્તિમાં આનું પ્રમાણ વધારે છે ને બીજાનું પ્રમાણ બિલકુલ નથી એવું ન હોત જો સમય અને સંજોગો અનુસાર વ્યક્તિની આ ત્રણેય બાબતોમાં ફેરફાર ન આવતો હોત તો વાલીઓ વાલ્મીકી ન બન્યો હોત વાલીયા લુટારાને એક જ વાક્ય ઉપરથી એ વાલ્મીકી બની ગયા કાલિદાસ સામાન્યમાંથી કવિ કાલિદાસ બની ગયા અને સિદ્ધાર્થ વિશે આપણે જાણીએ છીએ કે રાજમહેલ છોડીને ત્રણ ઘટનાઓ એમણે જોઈ અને એમણે સમાજથી એક પ્રકાર એક પ્રકારને સમાજથી એમણે નફરત થઈ અને એ સાધુ બની ગયા એટલે વ્યક્તિમાં આ ત્રણેય બાબતો એક પછી એક કામ કરતી હોય છે હા એવું બને છે કે સાધુ મહાત્મા સંત અને સંત જ્ઞાની જેને આપણે કહીએ છીએ એમનો અધિયમ વધારે અથવા તો બહુ જ સરસ માણસો એનો અધિયમ વધારે કામ કરતો હોય છે અને જે એન્ટી સોશિયલ માણસો હોય છે એમનું તત્વ વધારે કામ કરતું હોય છે આપણા સમાજમાં આપણે જોઈએ છીએ કે એન્ટી સોશિયલ અસામાજિક માણસો જે છે ઘણા બધા જોવા મળે છે અને તેમનું એનું એક જ કારણ છે કારણ કે એ બાહ્ય પરિબળોથી પણ નિયંત્રિત નથી થતા અને અધિઅહમથી પણ એ લોકો નિયંત્રિત નથી થતા એમના માટે નૈતિકતા નામની કોઈ વસ્તુ હોતી નથી નૈતિકતા નહીં હોવાનું કારણ એક જ છે તત્વ ગમે તે રીતે આનંદ મેળવવો આપણી ઈચ્છા પૂરી કરવી આ ઘટકોને આ બધાની વાત કર્યા પછી ફ્રોઈડે વાત કરી હતી કે હવે મારે વ્યક્તિત્વનો અભ્યાસ કરવો તો કઈ રીતે કરવો કોઈ પણ વ્યક્તિની વ્યક્તિત્વનો અભ્યાસ કરવો તો મારે કઈ રીતે કરવો તો એના માટે એમણે મુક્ત સાચર્યની પદ્ધતિની વાત કરેલી ફ્રી એસોસિએશન મેથડ ફ્રી એસોસિએશન મેથડમાં શું હતું આગળ મેં શરૂઆતમાં વાત કરી એ પ્રમાણે એમણે આ પદ્ધતિનો વિકાસ કર્યો એ પહેલાં વ્યક્તિના વ્યક્તિત્વનો અભ્યાસ કરવા માટે તેના મનની વાતો જાણવા માટે વ્યક્તિને હિપ્નોટાઇઝ કરવામાં આવતા હતા સમોહિત કરવામાં આવતા હતા અને આપણે જાણીએ છીએ કે જ્યારે વ્યક્તિ સમમોહિત થઈ જાય ત્યારે તેની જોડે આપણે કોઈ પણ કામ કરાવી શકીએ છીએ અને એના મનની દરેક વાતો આપણે બહાર કાઢ કઢાવી શકીએ છીએ એવી વાતો કે જે કદાચ જાગૃત અવસ્થામાં તે કોઈને કહેતા ખચકાતી હોય એટલે ફ્રોઈડે જોયું કે ભાઈ આમાં સમોહિત કરીને વ્યક્તિની વાતો જાણવવામાં આવે તો પરિસ્થિતિ એવી પેદા થતી કે જ્યારે વ્યક્તિ સમમોહિત થાય ત્યારે એનું સંબોધ માનસ તો બિલકુલ કામ કરતું જ ન હતું અને સબોધ માનસમાં કોઈ વાત કોઈ વાત સંબોહિત અવસ્થામાં એની સામે જે કોઈ પણ ઘટના બનેલી હોય તે ઘટનાથી સંકળાયેલી કોઈ પણ બાબત એના પૂર્વ સબોધ માનસમાં પણ નહોતી જતી એટલે જ્યારે વ્યક્તિ સંમોહનમાંથી બહાર નીકળે અને વાસ્તવિક પરિસ્થિતિમાં આવે ત્યારે એને યાદ નહોતું રહેતું કે એણે સમોહિત પરિસ્થિતિમાં શું વાત કરીએ એટલે કદાચ એના વ્યક્તિત્વના અભ્યાસના આધારે એના વિશે કંઈક કહેવા માગીએ તો કદાચ એ ન પણ સ્વીકારે એટલે પછી આગળ વાત કરતાં પહેલાં કહ્યું અત્યારે આપણા કોઈ ટીવી ચેનલ પર એક પ્રોગ્રામ આવે છે સચકા સામના સચકા સામના પણ આ રીતે કંઈક વ્યક્તિને અંદરની વાતો કઢાવવા માટે એની જોડે પણ કોઈક ચિકિત્સ એટલે મેડિકલ કંઈ કામ કરીને એના મનની વાતો કઢાવવામાં આવે છે સમોહન જેવી જ પરિસ્થિતિ ઊભી કરવામાં આવે છે અને જ્યારે એ વાસ્તવિક પરિસ્થિતિમાં આવે છે ત્યારે એને ખબર નથી હોતી કે એણે સમોહિત પરિસ્થિતિમાં શું કામ કર્યું હતું તો આનાથી બચવા માટે ફ્રોઈડે વિચાર્યું કે આપણે એવો કોઈ રસ્તો સ્વીકારીએ અથવા તો વિકસાવીએ કે જેમાં વ્યક્તિ જાગૃત રહે અને જાગૃત રહીને એના મનની વાત કરે એના ભીતરની વાત કરે એના અબોધ માનસમાં રહેલી વાત કરે તેના માટે મુક્ત સાહચર્યની પદ્ધતિ મુક્ત સાહચર્યમાં શું છે કોઈ એડિશનલ પ્રક્રિયા કરવામાં નથી આવતી પણ જે વ્યક્તિના વ્યક્તિત્વનો અભ્યાસ કરવાનો હોય તે વ્યક્તિને પહેલાં તો સંપૂર્ણપણે વિશ્વાસમાં લેવામાં આવે છે તેના મનમાં એવો વિશ્વાસ જોગાવવામાં આવે છે કે તેની સામે જે વ્યક્તિ બેઠેલી છે તે તેની સંપૂર્ણ રીતે તેને વરેલી છે અને આ વ્યક્તિ સાથે કોઈ પણ વાત કરવામાં આવશે તો એ વાતનો કોઈ ગેરફાયદો નહીં ઉઠાવે અને એને એવો પણ વિશ્વાસ આપવામાં આવે છે ધીમે ધીમે આમ કહીને નહીં એવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે કે એને એક વિશ્વાસ બેસી જાય અને એ દિલ્હી વાતો ખોલીને કરી શકે આ જે પદ્ધતિ છે એણે એમને નામ આપેલું મુક્ત સાચર્યની પદ્ધતિ અને આનો ફાયદો એ જ હતો કે વ્યક્તિ સંપૂર્ણપણે અજાગૃત નથી થતી એટલે કે અવચેતન અવસ્થામાં એને જવાની જરૂર નથી પડતી સમોહિત અવસ્થામાં જવાની જરૂર નથી પડતી એ જાગૃત અવસ્થામાં જ રહે છે અને જાગૃત અવસ્થામાં જ રહીને એ પોતાની સંપૂર્ણ વાત રજૂ કરે છે જેથી જ્યારે વ્યક્તિત્વ અભ્યાસની પ્રક્રિયા પતી જાય તે પછી પણ એને યાદ રહે છે કે તેણે શું વાત કરી હતી અને શું વાત ન હતી કરી અને એના કારણે જે એના અભ્યાસના આધારે જે તારણો કાઢવામાં આવે છે એના ઉપર એ વિશ્વાસ કરી શકે છે એટલે આ સંમોહનની પ્રક્રિયાની વાત થઈ એ પછી ફ્રોઈડે વ્યક્તિત્વ વિકાસની અવસ્થાઓ જણાવી હતી જેમાં આ દરેક બાબતો અસર કરે છે અને આ જે અવસ્થાઓ હતી એમણે પાંચ સોપાનોમાં જણાવેલી છે પાછળથી એરિક્સને એનો વિકાસ કર્યો અને એરિક્સન આમ તો એમના અનુયાયી હતા પણ શરૂઆતમાં વ્યક્તિત્વની જે અવસ્થાઓ જણાવેલી છે એમાં પહેલી અવસ્થા છે મુખ કેન્દ્રીય અવસ્થા ઓરલ સ્ટેજ બીજી અવસ્થા છે ગુદા કેન્દ્રીય અવસ્થા અનલ સ્ટેજ ત્રીજી છે શિષ્ન કેન્દ્રીય અવસ્થા ફેલિક સ્ટેજ ચોથી છે સુષુપ્ત અવસ્થા લેટેન્સી સ્ટેજ પાંચમી છે પુખ્ત શિષ્ન કેન્દ્રીય અવસ્થા જેનિટલ સ્ટેજ હવે મુખ કેન્દ્રીય અવસ્થા એટલે બાળક જન્મે છે ત્યાંથી માણીને લગભગ છ આઠ મહિનાનું થાય ત્યાં સુધી નવ મહિનાનું થાય ત્યાં સુધીની જે અવસ્થા છે એને મુખ કેન્દ્રીય અવસ્થા કહી છે મુખ કેન્દ્રીય અવસ્થા કેમ કહી આપણે જાણીએ છીએ કે ફ્રોઈડના વ્યક્તિત્વ સિદ્ધાંતને સુખવાદના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે સુખવાદ એટલે સંતોષ એટલે કે આનંદ આનંદ મેળવવા માટેની વ્યક્તિ પ્રક્રિયા દરેક પ્રક પ્રયત્નો કરતી હોય છે એટલે તમે હવે જુઓ કે બાળક જ્યારે જન્મે છે ત્યારે દુનિયાનો એને ખ્યાલ નથી હોતો એ આજુબાજુની વસ્તુઓને ઓળખતું નથી હોતું માતા પિતાને પણ ઓળખતું નથી હોતું જ્યારે એને ભૂખ લાગે ત્યારે રડે છે અને રડે છે એટલે તરત જ એને માતા તરફથી ખોરાક આપવામાં આવે છે કાં તો દૂધ આપવામાં આવે છે અને આ ખોરાક કે આ દૂધ બાળક મુખ દ્વારા મેળવે છે એટલે એને એને એના તત્વનો પહેલો સંતોષ એને મુખ તરફથી મળે છે એટલે આ અવસ્થાને મુખ કેન્દ્રીય અવસ્થા પણ કહીએ છીએ ફ્રોઈડ બીજું પણ કહે છે કે ખાલી ખોરાક લેવાના સંદર્ભમાં જ મુખ કેન્દ્રીય અવસ્થા છે એવું નથી એને આનંદ મેળવવાનો એક જ રસ્તો છે કારણ કે તમે જોતા હશો કે નાનું બાળક જ્યારે જન્મે છે ત્યારે હવા ત્યાં જ મારતું હોય છે એના હાથ પગ હલાવે પણ કોઈ હેતુને ધ્યાનમાં રાખીને હાથની હેતુ વિન હાથ પગ હલાવવાના કોઈ એનો ચોક્કસ કાર્ય કરવા માટે હાથ પગ નથી હલાવતું પણ એને સંતોષ મળે છે ક્યાંથી તો જ્યારે પણ એને ભૂખ લાગે મુખ દ્વારાથી કોઈ પણ વસ્તુ લે એટલે સંતોષ મળે છે અને એના કારણે જ આપણે જોઈએ છે કે નાના બાળકના હાથમાં તમે કોઈ પણ વસ્તુ આપો નાનું બાળક જે સમજુ નથી થયું અત્યારે બાર મહિના કરતાં ઓછી ઉંમરની ઓછી ઉંમર એની છે એના હાથમાં કોઈપણ વસ્તુ આપો શું કરે છે એ તરત જ એના મોડામાં લઈ જાય છે મોડા પાસે લઈ જાય છે એટલે મુખ દ્વારા સ્પર્શ કરે છે અને આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે કોઈ વસ્તુ એના હાથમાં ના આવે તો એની આંગળીઓ મુખ તરફ લઈ જાય છે અને મુખમાં નાખે છે એને આંગળીઓ ચૂસવાનો પ્રયત્ન કરે છે અને દૂધ પીવડાવવામાં આવે એ મુક્તિ લે છે અને ખોરાક આપવામાં આવે એ મુક્તિ લે છે એટલે શરૂઆતની અવસ્થા છે વ્યક્તિના વિકાસની એ મુખ કેન્દ્રીય અવસ્થા છે ફ્રોઈડ કહે છે કે જો આ સમયગાળા દરમિયાન એની આ જે ઈચ્છાઓ એના મુક્તિ એને આનંદ આપનારી ઈચ્છાઓ છે એ પૂર્ણ કરવામાં ના આવે ત્યારે એ વ્યથિત બને છે મોટો એને એ નિષ્ક્રિય બને છે અથવા તો વ્યથિત બને છે અને એને એરિક્સને તો આમાં આગળ કહ્યું છે કે એણે લોકો પ્રત્યે અવિશ્વાસ જાગૃત થાય છે કારણ કે એની ઈચ્છાઓ સંતોષનારું કોઈ નથી જાતે એ સંતોષી નથી શકતું તો એને સંતોષે કોણ તો માતા પિતા અને કુટુંબના સભ્યો જો માતા પિતા અને કુટુંબના સભ્યો એની આ ઈચ્છા સંતોષે તો એને લોકો પ્રત્યે વિશ્વાસ જાગૃત થાય ને મોટા થઈને પણ એ લોકો માટે લોકો પ્રત્યે વિશ્વાસ રાખ રાખવાનું વલણ ધરાવે એટલે આ બહુ જ અગત્યની અવસ્થા છે આપણે મોટાભાગે આના ઉપર ધ્યાન નથી આપતા પણ બાળકને કદી પણ ભૂખ્યું ન રાખવું જોઈએ અને બને ત્યાં સુધી એની જ્યારે નાનો હોય ત્યારે એની દરેક જરૂરિયાતો સંતોષવાનો પ્રયત્ન કરવો જોઈએ પછી એમણે વાત કરી છે ગુદા કેન્દ્રીય અવસ્થા આનર સ્ટેજ કે બાળક હવે મુખથી સંતોષ મેળવતા મેળવવાનું હવે પ્રયત્ન નથી કરતું મોટું થયું છે હવે એને ખ્યાલ આવે છે એટલે દરેક વસ્તુ મોડામાં નથી નાખતું પણ આ એક દોઢ વર્ષ પછીનો જે ગાળો છે લગભગ અઢી ત્રણ વર્ષ સુધીના ગાળામાં આપણે જોઈએ છીએ કે નાના બાળકોને મળમૂત્ર વિસર્જનમાં એના વિશે કશું નાનું એકદમ નાનું બાળકને તો આ બુદ્ધિ હોતી જ નથી પણ જ્યારે દોઢ એક વર્ષથી બાળક મોટું થવા માંડે ત્યારે પણ એ મળમૂત્ર વિસર્જનમાં એને આનંદ મળે છે ફ્રોઈડ કહે છે કે આ ગાળો એવો હોય છે કે જેમાં એ સંપૂર્ણ સંતોષ મેળવવાનો પ્રયત્ન મળમૂત્ર વિસર્જન દ્વારા કરતું હોય છે એટલે આપણે ઘણી વખત જોતા હોઈએ છે કે બાળકો ગમે ત્યારે પણ આવી ક્રિયા કરવામાં માટેની ડિમાન્ડ કરી દેતા હોય છે જો એની આ બાબત ઉપર નિયંત્રણ લાવવામાં આવે પરાણે લાવવામાં આવે તો એ એની ઈચ્છાઓ કુંઠિત થઈ જાય છે અને જો એને સ્વતંત્રતા આપી દેવામાં આવે તો પછી એ કદી પણ પોતાની જાતને સ્વયં સ્વયંશિસ્તમાં લાવી શકતું નથી ત્યાર પછીની વ્યવસ્થા છે શિસ્ત કેન્દ્રીય વ્યવસ્થા પહેલી સ્ટેજ લગભગ ચાર પાંચ વર્ષ પછી બાળકના જાતિ અંગો પ્રત્યે થોડી સંવેદના અનુભવે છે જાતિ અંગોને સ્પર્શ કરે છે જાતિ અંગોને સ્પર્શ કરીને આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે અને શિષ્ય જોકે એને જાતીય સંવેગોનો સંપૂર્ણ ખ્યાલ હોતો નથી એની સમજ નથી હોતી પણ ત્યાં થોડી સંવેદના અનુભવે છે એ એના જાતિ અંગો જોડે રમત કરે છે અને ઘણી વખત માતા પિતા આને બહુ જ શરમજનક માનીને બાળકોને ધમકાવતા હોય છે આવું કરવાની કોઈ જરૂર નથી એ સ્વાભાવિક પ્રક્રિયા છે ગમે તે રીતે એને બીજા રસ્તે વાળી દેવાનો પ્રયત્ન કરવો જોઈએ જેથી કરીને એના મનમાં અપરાધ ભાવના જાગૃત ના થાય જો એને ધમકાવીએ તો એના મનમાં અપરાધ ભાવના જાગૃત થશે અને પછી કોઈ નવું કામ કરવા માટે પ્રેરિત નહીં થાય એના પછીની વ્યવસ્થા આવે છે સુષુપ્ત અવસ્થા સુષુપ્ત અવસ્થા લેટેન્સી સ્ટેજ લગભગ આપણે છ સાત સાત એક વર્ષ પછી અને અગિયાર વર્ષ બાર વર્ષના ગાળામાં દરેક વ્યક્તિના જીવનમાં આવતી હોય સુષુપ્ત અવસ્થા એટલે ફોઈડ અહીંયા સુષુપ્ત જાતિતાના સંદર્ભમાં વાત કરે છે જાતિ આવેગોના સંદર્ભમાં વાત કરે છે કે આ સમયગાળા દરમિયાન બાળકના મનમાં બિલકુલ કોઈપણ પ્રકારના જાતિ સંવેગો કે આવેગો પેદા થતા નથી એ એના જૂથમાં રહે છે એના ટોળામાં રહે છે જૂથમાં રહીને આગળ વધવાનો પ્રયત્ન કરે છે એના અંદર થોડા ઘણા નેતાગીરીના ગુણ પણ વિકસિત થાય છે એ એને એના જૂથમાં સારો દેખાવાનો પ્રયત્ન કરે છે થોડું એડવેન્ચરસ કામ એને એ ગાળા દરમિયાન ગમતું હોય છે અને એક એના ટોળામાં સારા દેખાવાનો પ્રયત્ન કરે છે પ્રયત્નો એના એ તરફના જ હોય છે જાતિ જાતિસંવેગો તરફ એ બિલકુલ ધ્યાન આપતું નથી અને એના પછીનો જે સમય આવે છે એ પુખ્ત શિષ્ન કેન્દ્રીય અવસ્થા સામાન્ય રીતે ચૌદ પંદર વર્ષ પછી લગભગ વીસ પચીસ વર્ષ સુધીનો ગાળો તરુણાવસ્થાનો અવસ્થાનો જે ગાળો કહીએ કે યુવા અવસ્થાનો જે ગાળો કહીએ પુખ્ત શિષ્ન કેન્દ્રીય અવસ્થા બાર તેર વર્ષ પછી લગભગ પંદર સત્તર વર્ષે છોકરીઓમાં અને છોકરાઓમાં સોળથી અઢાર વર્ષની ઉંમરે એના જાતીય અંગોનો સંપૂર્ણ વિકાસ થાય છે અને એ જાતીય અંગોના સંદર્ભમાં હવે એ વિચારવા લાગે છે અને બીજાથી વ્યક્તિઓ હવે એને ગમવા માંડે આ સ્વાભાવિક પ્રક્રિયા છે આ પ્રક્રિયા જે એમણે પ્રક્રિયા જણાવી છે પાંચ એ દરેક વ્યક્તિ માટે ખૂબ જ નોર્મલ છે એટલે આ પાંચે અવસ્થામાંથી જ્યારે બાળક પસાર થતું હોય ત્યારે માતા પિતા સમાજ કુટુંબ અને શિક્ષકોની ખૂબ જવાબદારી વધી જાય છે કે દરેક અવસ્થાને ધ્યાનમાં રાખીને બાળકને પૂરતું માર્ગદર્શન આપે થેન્ક યુ